આજના આ વિડીયોમાં આપણે ગુજરાતી ફિલ્મોના ધાર્મિક અભિનેત્રી એવા અંજના મુમતાજના જીવન વિશે જાણીશું. નમસ્તે મિત્રો, ગુજરાતી અવનવું ચેનલમાં આપનું સ્વાગત છે. તો આ વાર્તાની શરૂઆત થાય છે 4 જાન્યુઆરી 1949 રોજ, જ્યારે મુંબઈના એક મરાઠી પરિવારમાં અંજના મુમતાજનો જન્મ થયો. અંજનાના પિતાનું નામ દીનાનાથ માંજરેકર હતું, જેઓ ફાયર બ્રિગેડના કર્મચારી હતા, અને માતા મંગલા માંજરેકર, જેઓ ગૃહિણી હતા. તેઓને એક બહેન મધુ અને ભાઈ સુધીર હતા. આમ તેઓ 3 ભાઈ બહેન હતા, જેમાં અંજના સૌથી મોટા હતા. અંજના મુમતાજને બાળપણથી જ અભિનય અને ડાન્સનો ખૂબ જ શોખ હતો. તેઓ નાના હતા ત્યારથી જ કોઈપણ ફંક્શન હોય, બર્થડે પાર્ટી હોય, ગણપતિ બાપાનો પ્રોગ્રામ હોય કે પાડોશીના ઘેર લગ્ન હોય, બધી જગ્યાએ તેઓ ડાન્સ કરવા લાગી જતા. આમ માત્ર 8-9 વર્ષની નાની ઉંમરના અંજનાને ડાન્સ કરતા જોઈ તેમની માતાએ તેઓને ડાન્સની પ્રેક્ટિસ કરાવવાનું શરૂ કરી દીધું હતું. હવે અંજના મુમતાજના શિક્ષણની વાત કરીએ તો તેઓને ભણવામાં બિલકુલ રસ નહોતો, તેમ છતાં તેમણે મુંબઈમાં જ માંડ કરીને 10મું ધોરણ પાસ કર્યું હતું. અંજના મુમતાજે ડાન્સ માટે મંગલ માસ્તર નામના કુશળ શિક્ષક પાસે ટ્યુશન રાખ્યું હતું. ત્યારબાદ તેઓ સર ગોપી કિશન પાસેથી શાસ્ત્રીય કથક નૃત્ય પણ શીખ્યા હતા. હવે એ જાણીએ કે માત્ર ડાન્સના શોખીન અંજના ફિલ્મ લાઇનમાં કેવી રીતે આવ્યા, તો તેની કહાણી પણ ખૂબ જ રસપ્રદ છે. એમાં થયું એવું કે જ્યારે તેઓ ભણતા હતા ત્યારે એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું, અને તે ફિલ્મ હતી માં કા આંચલ, જેમાં સંજીવ કુમાર હીરો હતા. તે ફિલ્મના શૂટિંગ સમયે દિગ્દર્શક અને હીરોની બહેનનો રોલ કરનાર અભિનેત્રીનો ઝઘડો થતા તે જતી રહી, અને તે સમયે ચહેરે મોહરે ઠીક હોવાથી અંજનાને હીરોની બહેનનો રોલ આપવામાં આવ્યો, અને અંજનાને કહેવામાં આવ્યું કે તમે અભ્યાસ ચાલુ રાખો, શૂટિંગ સમયે તમને બોલાવવામાં આવશે. એક દિવસ રાત્રે અચાનક એક વ્યક્તિએ આવીને અંજનાની માતાને કહ્યું કે કાલે સવારે 6 વાગે શૂટિંગ પર આવી જજો, તમારી દીકરીને હિરોઈનનો રોલ કરવાનો છે. તે વખતે મા દીકરીને ખૂબ જ નવાઈ લાગી કે બહેનનો રોલ છે કે હિરોઈનનો. સવારે ઉઠીને અંજના સેટ ઉપર ગયા ત્યારે જાણવા મળ્યું કે હિરોઈનનો રોલ કરનાર અભિનેત્રીની અચાનક સગાઈ થઈ જતા તેના મંગેતરે શૂટિંગ કરવાની ના પાડી દીધી હોવાથી તે હિરોઈન ફિલ્મનું શૂટિંગ છોડીને જતી રહી હતી. રાતોરાત કોઈ હિરોઈન ન મળતા અંજનાને હિરોઈન બનાવી દીધી. તે વખતે અંજનાએ સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે તેઓ હિરોઈન બનશે. આમ તેઓની ફિલ્મોમાં કામ કરવાની સફરની શરૂઆત થઈ ગઈ, જે ખૂબ લાંબી ચાલવાની હતી. હવે અંજના મુમતાજના એક બીજા કિસ્સાની વાત કરીએ તો અંજના મુમતાજ મીના કુમારીના ખૂબ જ મોટા ચાહક હતા, ને આ વાત છે 1965ના સમયની. મીના કુમારી ફિલ્મિસ્તાન સ્ટુડિયોમાં ફિલ્મ પાકીજાનું શૂટિંગ કરી રહ્યા છે તેવી જાણ થતાં અંજના ઉત્સાહિત થઈને મીના કુમારીને મળવા માટે પહોંચી ગયા. મીના કુમારીએ તેમના ચાહકનું સ્મિત સાથે સ્વાગત કર્યું અને કમલ હસન સાથે પરિચય કરાવ્યો. કમલ હસને અંજનાને ફિલ્મ શંકર હુસેનમાં કાસ્ટ કરવાનું નક્કી કર્યું, જે રિલીઝ થવામાં વિલંબ થતા નિર્માતા એસ મુખર્જી સાથે તેમને ફિલ્મ સંબંધ માટે સાઇન કરવામાં આવ્યા, જેમાં તેમણે 1969ની સાલમાં મુખ્ય ભૂમિકા ભજવી ડેબ્યુ કર્યું હતું. આમ તેમણે ઘણી બધી હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો. તે વખતે ગુજરાતી ફિલ્મોનો પણ સુવર્ણકાળ ચાલતો હતો, અને અંજના પણ ગુજરાતી ફિલ્મોમાં આવવાથી બાકાત ના રહ્યા. અંજનાએ 20-25 ગુજરાતી ફિલ્મો કરી હતી, જેમાં ચોકલેટ હીરો રણજીત રાજ સાથે તેમની જોડી ખૂબ જામતી. વળી રણજીત રાજ સાથે પાણીમાં ફિલ્માવાયેલું તેમનું ગીત પાણીમાં ચુંદર ભીંજાણી, હાય રે હું તો લજાણી, સાજણ શું કરું સાજણ શું કરું, આજે પણ આપણને પ્રેમથી ભીંજવી જાય છે. હવે તેમની કેટલીક ગુજરાતી ફિલ્મોના નામ જોઈએ તો સંત તુલસીદાસ, સતી તોરલ, 16 સોમવાર, કુળદીપક, નળદમયંતી, હર હર મહાદેવ, રામાયણ કથા શ્રી રામની, લંકાની લાડી ઘોઘાનો વર, સોનબાઈની ચૂંદડી, તુલસી વિવાહ, સતી સાવિત્રી વગેરે છે. આમ અંજનાએ ઘણી ધાર્મિક ફિલ્મો કરી હતી, જેમાં સીતા, દમયંતી, સાવિત્રી, પાર્વતી જેવા દમદાર સ્ત્રી પાત્રો તેમણે ભજવ્યા હતા. વળી જવાનીના ઝેન નામની ફિલ્મમાં તેમણે મોડર્ન પાત્ર પણ ભજવ્યું હતું. ગુજરાતી ફિલ્મોમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. બધું જ બરાબર ચાલી રહ્યું હતું તેવે વખતે 16 એપ્રિલ 1978માં એર ઇન્ડિયાના અધિકારી સાજિદ મુમતાઝ સાથે લગ્ન કરી લીધા હતા, અને તેથી જ તેમનું નામ અંજના માંજરેકરમાંથી અંજના મુમતાઝ થઈ ગયું હતું. લગ્ન બાદ અંજનાએ કામ કરવાનું છોડી દીધું, પરંતુ અંજનાના પતિએ તેમને ખૂબ સપોર્ટ કર્યો હતો અને કહ્યું હતું કે તું કામ કર, આટલી મહેનત કર્યા બાદ શું કામ બેસી રહે છે. અંજના મુમતાજે કહ્યું, અમે બધા અલગ થઈ ગયા છીએ, હવે હું કોઈને ઓળખતી પણ નથી, હવે ક્યાં જઈને કામ માગું. એવામાં એક દિવસ અંજનાની મુલાકાત એક સેક્રેટરી સાથે થઈ, અને સેક્રેટરીએ પૂછ્યું, અમે બુનિયાદ નામની સિરિયલ બનાવીએ છીએ, તેમાં તમે કામ કરશો. અંજનાએ કહ્યું,
મારે તો કામ જ કરવું છે ને, હું ગમે ત્યાં કામ કરીશ, અને બુનિયાદ માટે તેઓ સિલેક્ટ થઈ ગયા. અને આમ અંજનાની અભિનયની બીજી ઇનિંગની શરૂઆત થઈ ગઈ. બુનિયાદ સિરિયલ બાદ અંજના મુમતાજે બીજી ઘણી બધી સિરિયલો પણ કરી હતી, જેમાં ચટ્ટાન, જાન, કુદરત, ઘરાના, દેવી વગેરે. વળી અંજના મુમતાજ સેંકડો ભારતીય ફિલ્મોમાં સહાયક ભૂમિકા માટે પણ જાણીતા છે. એ જમાનામાં બધી ફિલ્મોના ટોપ હીરો અનિલ કપૂર, જેકી શ્રોફ, ઋષિ કપૂર, માધુરી, ગોવિંદા, શ્રીદેવી, વિનોદ ખન્ના, ધર્મેન્દ્ર વગેરે સાથે અંજનાએ માના રોલનો અભિનય કર્યો હતો. હવે અંજના મુમતાજના વ્યક્તિગત જીવનની વાત કરીએ તો તેમને એક પુત્ર છે, જેનું નામ રુસલાન મુમતાજ છે, જે પોતે પણ એક અભિનેતા છે. અંજના કોઈ દિવસ ખોટું બોલતા નથી. સામેવાળો માણસ ખોટું હોવા છતાં સાચા હોવાનો વિશ્વાસ આપતો હોય ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવે છે, અને એવા વ્યક્તિને તે ક્યારેય મળવાનું પસંદ કરતા નથી. અંજનાના પુત્ર રુસલાને 2014માં નિરાલી મહેતા સાથે લગ્ન કર્યા. આ દંપતીને રેહાન નામનો પુત્ર પણ છે. અંજના મુમતાજ અને તેમનો પરિવાર હળીમળીને સુખેથી રહે છે. અંજનાએ તેમની પુત્રવધુ વિશે વાત કરતા જણાવ્યું હતું કે હું ખૂબ જ નસીબદાર છું, કારણ કે મારી પાસે ખૂબ જ મીઠી વહુ છે. વળી અંજનાના બહેન મધુ માંજરેકર પણ એક અભિનેત્રી છે, તેમજ તેમના ભાઈ સુધીર માંજરેકર એ બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત અધિકારી છે. તો અંજના મુમતાજને તંદુરસ્ત જીવનની શુભકામનાઓ. તો આ હતી કહાણી દરેક ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસ પાથરનાર અભિનેત્રી અંજના મુમતાજની. આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં તમને ગમતી અંજના મુમતાજની ફિલ્મનું નામ લખવાનું ભૂલતા નહીં. અને હા, આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આવી અવનવી બાયોગ્રાફી આ ચેનલ ઉપર આવતી રહે છે. જય ગુજરાત. તમારો કિંમતી સમય આપવા માટે ધન્યવાદ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તમે કોમેન્ટમાં નવા વિડીયો માટે ટોપિક પણ સજેસ્ટ કરી શકશો. આભાર.